વાવના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોર રાજીનામું આપશે સાંસદ બન્યા બાદ ધારાસભ્ય પદેથી ગેનીબેન રાજીનામું ગેનીબેન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું વાવ બેઠક ખાલી પડ્યા બાદ ત્યાં પેટા ચૂંટણી યોજાઈ શકે છે ગેનીબેન ઠાકોર આ વખતે વાવ બેઠક પરથી તેઓ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દેશે કારણ કે આ બેઠક ઉપરથી તેઓ ધારાસભ્ય હતા પરંતુ હવે તેઓ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને ત્યારબાદ તેમણે આ બેઠક ખાલી કરવી પડશે બે પદ પર એક વ્યક્તિ ન રહી શકે એ ન્યાયે તેમણે ધારાસભ્ય પદ ખાલી કર્યું છે અને વાવના ધારાસભ્ય પદેથી તેઓ રાજીનામું આપશે અને રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપશે તેઓ સાંસદ બની ચૂક્યા છે લોકસભા ચૂંટણીની અંદર તેમણે અહીં રેખાબેન ચૌધરીને ટક્કર આપી હતી અને તેમણે જીત દર્જ કરી હતી અને કોંગ્રેસનું પહેલીવાર લોકસભામાં ઘણા વર્ષો બાદ ખાતું ખોલાવ્યું પરંતુ હવે ગેરીબેન ધારાસભ્ય પદે નહીં રહી શકે અને તેમણે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનું મન બનાવ્યું છે અને સાંસદ બન્યા બાદ બન્યા બાદ ધારાસભ્ય પદેથી ઘેરીબેન રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપશે અને બનાસકાંઠાની વાવ બેઠક ખાલી પડશે જેને કારણે આગામી સમયની અંદર વાવ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ શકે છે

સાંસદ રહેવા માંગે છે અને વિધાનસભામાં જે વાવ વિધાનસભા બેઠક પરથી તેઓ ધારાસભ્ય છે બેઠક પરથી તેઓ રાજીનામું આપવા માટે આજે જી રહ્યા છે લગભગ અગિયાર થી સાડા અગિયાર કલાકે તેઓ ગાંધીનગર પહોંચી રહ્યા છે અને ત્યાં ત્યાં વિધાનસભા અધ્યક્ષને ને પોતાનું રાજીનામું આપશે મહત્વનું છે કે આગામી સમયમાં હવે વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ થવાની છે પરંતુ સમગ્ર રાજ્યમાં કોંગ્રેસના સભ્યોની વાત કરવામાં આવે તો બે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના

શંકર ચૌધરીને રાજીનામું સોંપશે હવે તેઓ સાંસદ બન્યા છે માટે ધારાસભ્ય પદ ખાલી કરી રહ્યા છે